હેલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે આજે છે એક ઓક્ટોબર અને એક ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ એક ઓક્ટોબર બે હજાર ત્રેવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં વિશ્વ હૃદય દિવસ ક્યારે મનાવવામાં આવ્યું તમે વાત એ છે વર્લ્ડ હાર્ટ ડેની એટલે કે વિશ્વ હૃદય દિવસની એ દર વર્ષે ઓગણત્રીસ સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે સપ્ટેમ્બરે વિશ્વ રેબીજ દિવસ સત્તાવીસ સપ્ટેમ્બરે વિશ્વ પર્યટન દિવસ છવ્વીસ સપ્ટેમ્બરે પરમાણુ હથિયારોના નાશ દિવસ પચીસ સપ્ટેમ્બરે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ અને ચોવીસ સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય નદી દિવસ ત્રેવીસ સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો એશિયામાં એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સના નવા સીઓ કોણ બન્યા છે એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સના સીઓ કોણ બન્યા છે તો અમિત જિંગર રાઈટ આન્સર થશે એમાં અમિત જિંગર મિત્રો એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સના હાલમાં નવા સી બની ગયા હવે વાત થઈ છે નિમણૂકની તો એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સના નવા સીઓ બની ગયા છે અમિત જિંગર હાલમાં ઓફસોર સિક્યુરિટી કોર્ડિનેશન કમિટીની એકસો બેઠક ક્યાં યોજાય તો ઓફસોર સિક્યુરિટી કોર્ડિનેશન કમિટીની એકસો પાંત્રીસમી બેઠકનું આયોજન હાલમાં અમદાવાદ ખાતે થયું છે આની અધ્યક્ષતા કરી છે મિત્રો રાકેશ પાલે કોણે કરી છે રાકેશ પાલેની અધ્યક્ષતા કરી છે હાલમાં માઇકલ ગેમ્બનનું નિધન થયું છે તેઓ કોણ હતા માઈકલ ગેમ્બન એમનું હાલમાં નિધન થયું છે તેઓ કોણ હતા મિત્રો એક અભિનેતા હતા અભિનેતા માઇકલ ગેમ્બનનું હાલમાં નિધન થયું છે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી વનરક્ષક જીપીએસસી ડ્રાઈવર કંડક્ટર માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ કોન ગેમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પીપા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જી કે સ્પોર્ટ્સ જી કે જેવી ટોટલ ચાલીસથી વધારે કરંટ અફેર્સની પીડીએફ દસ હજારથી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે ઇન્ડિયા સ્માર્ટ સિટી કોન્કલેવમાં કયા રાજ્યને દસ એવોર્ડ મળ્યા છે તો ઇન્ડિયા સ્માર્ટ સિટી કોન્ક્લેવ એમાં મિત્રો હાલમાં ઉત્તર રાજ્યને દસ એવોર્ડ મળ્યા યુપીને બરાબર ઇન્ડિયા સ્માર્ટ સિટી કોન્કલેવમાં ફ્રેન્ડ યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ હાલમાં ઉત્તર પ્રદેશની કેબિનેટે અઢાર અટલ આવાસી સ્કૂલોને મંજૂરી આપી યુપી સરકાર ગોંડામાં વન ગ્રામ પ્રશિક્ષણ કેન્દ્ર સ્થાપિત કરશે યુપી સરકાર અયોધ્યામાં મંદિર મ્યુઝિયમ બનાવશે સૌથી વધારે કેન્સરના મામલા યુપીમાં મળી આવ્યા છે ઉત્તર પહેલો ઈ ઓફિસ સિસ્ટમ કનોજમાં શરૂ કરવામાં આવ્યું છે હાલમાં ભારતની સૌથી મૂલ્યવાન કંપની કઈ બની છે ભારતની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે મિત્રો ટીસીએસ કંપની ટીસીએસ કંપની ભારતની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે હાલમાં ને હાલમાં કયો દેશ સળંગ છઠ્ઠા મહિને ઉભરતા માર્કેટમાં ટોપ પર રહ્યું છે કયો દેશ સળંગ છઠ્ઠા મહિને ઉભરતા માર્કેટમાં ટોપ પર રહ્યું બરાબર તો પણ ભારત દેશ જે છે સળંગ છઠ્ઠા મહિને સૌથી તેજીથી ઉભરતો માર્કેટ છે ભારતનો બીજા નંબર પર છે મિત્રો ચીન અને ત્રીજા નંબર પર છે મેક્સિકો તો ભારત ટોપ પર છે દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર વન પણ ભારત દેશ છે હાલમાં દક્ષિણ એશિયાનો પહેલો પ્રજાતિ અસ્તિત્વ કેન્દ્ર ભારતમાં સ્થાપિત કરાયો વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશીપ બે હજાર તેવીસમાં ભારત ટોપ પર રહ્યો ભારતે ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે ભારતે આઠમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો ભારતે ગ્લોબલ ઇન્ડિયા એઆઈ બે હજાર ત્રેવીસના પહેલા સંસ્કરણની મેજબાની કરશે વન ડે ઇતિહાસમાં ત્રણ હજાર સિક્સર મારવાળી દુનિયાની પહેલી ક્રિકેટ ટીમ પણ ભારતની બની છે યુએનએ પીએની રિપોર્ટ મુજબ ભારતમાં બે હજાર પચાસ સુધી વડીલોની આબાદી વીસ ટકા થઈ જશે હાલમાં સત્તર ટાઇટલ જીતનાર ડુલન્ટ કપ ઇતિહાસની પહેલી ટીમ કઈ બની છે डुरंड कप ये मित्रों फुटबॉल टूर्नामेंट छे बराबर हालमा मोहन बागान ने पूरी बंगाल ने 1-0 થી હરાવ્યો અને ડુરંડ કપ ઇતિહાસમાં 17 ટાઇટલ જીતનાર ટીમ બની ગઈ છે मोहन बागान નક્ષે હાલમાં Tata Advanced System ના चेयरमैन કોણ બન્યા છે તો Tata Advanced System ના चेयरमैन બની ગયા છે બનમાલી અગ્રવાલ બનમાલી અગ્રવાલ હાલમાં Tata Advanced System ના

કર્ણાટક ટેબલ ટેનિસ એસોસિએશનના અધ્યક્ષ બન્યા છે રક્ષા રમૈયા ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ પોષણ પર પુસ્તિકા જારી કરી છે પોષણ પર પુસ્તિકા કયા રાજ્યના મુખ્યમંત્રીએ જારી કરી હિમાચલ પ્રદેશ રાઈટ આન્સર થશે બરાબર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તેમનું નામ છે સુખવિન્દરસિંહ સુખુ ફ્રેન્ડ હિમાચલ પ્રદેશનું કેપિટલ છે શિમલા અને પ્રતાપ શુક્લા હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ બન્યા છે હાલમાં હિમાચલ પ્રદેશ સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મોબાઈલ વેન કાર્યક્રમ શરૂ કર્યો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ દિવ્યાંગ બાળકોને સશક્ત બનાવવા માટે સંબલ યોજના શરૂ કરી હિમાચલ પ્રદેશમાં મેપિંગ તિબ્બત પ્રદર્શનનું હાલમાં આયોજન કરવામાં આવ્યું છે એશિયામાં કયો દેશ બે હજાર ચોવીસમાં પોતાના સંરક્ષણ ખર્ચાને સિત્તેર ટકા સુધી વધારશે તો વર્ષ બે હજાર ચોવીસમાં સંરક્ષણ ખર્ચાને સિત્તેર ટકા સુધી વધારશે રશિયા દેશ રશિયાએ જાહેરાત કરી છે ફ્રેન્ડ વાત કરીએ રશિયા રશિયાનું કેપિટલ છે મોસ્કો કરન્સી છે રશિયન રૂબલ અને પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન એશિયા કયા રાજ્યની સરકારે પહાડી જિલ્લાઓમાં અપસ્પાને છ મહિના સુધી વધારી દીધો છે તો ફ્રેન્ડ મણિપુરમાં હાલમાં હાલત ખરાબ છે ત્યાં કુકી અને મેથી બે સમુદાય વચ્ચે ભયંકર લડાઈ ચાલી રહી છે હવે અપસ્પા એટલે શું અપ્પાનું પૂરું નામ છે આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ બરાબર એટલે કે જે પણ સુરક્ષાબળ ત્યાં લાગેલ હોય એમને સ્પેશિયલ પાવર આપવામાં આવે છે આર્મ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ અફ્પાનું પૂરું નામ છે મણિપુર રાજ્યમાં છ મહિના માટે હાલમાં વધારવામાં આવ્યું પણ વાત કરીએ મણિપુર મણિપુરના સીએમ છે એન બિરેન સિંઘ મણિપુરનું કેપિટલ છે મિત્રો હાલમાં પાંચ દિવસીય યસાંગ ઉત્સવ મણિપુરમાં મનાવાયો મણિપુરમાં ખોંગ દિવસ મનાવવામાં આવ્યો મણિપુરના મુખ્યમંત્રીએ હુન થો સાંસ્કૃતિક ઉત્સવનું ઉદઘાટન કર્યું મણિપુરના રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી પર આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કર્યું છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હાલમાં દેશના પહેલા ફોટોગ્રાફી મ્યુઝિયમનું ઉદઘાટન ક્યાં થયું છે તો એ થયું છે મસૂરી ખાતે મસૂરી ખાતે દેશના પ્રથમ ફોટોગ્રાફી મ્યુઝિયમનું ઉદઘાટન કરવામાં આવ્યું હાલમાં કયા દેશે પોતાની પહેલી ઘરેલું નિર્મિત પંડુબી હાઈકૂનનું અનાવરણ કર્યું છે તો હાઈકૂનનું અનાવરણ થયું છે હાલમાં બરાબર હાઈકુન શું છે તો તાઇવાના દેશની પહેલી ઘરેલુ નિર્મિત પંડુબી છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ એશાલમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી નિર્માણ શ્રમિક પેન્શન યોજના શરૂ કરી છે તો મુખ્યમંત્રી નિર્માણ શ્રમિક પેન્શન યોજના કોણે શરૂ કરી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શરૂ કરી છે આમાં શું થશે તો મિત્રો સાહીઠ વર્ષથી વધારે ઉંમરના જે શ્રમિક છે એમને દર મહિને પંદરસો રૂપિયાનું પેન્શન આપવામાં આવશે હવે વાત થઈ જાય છત્તીસગઢ સીએમ છે ભૂપેશ બઘેલ છત્તીસગઢનું કેપિટલ છે મિત્રો રાયપુર

હાલમાં નેશનલ સ્માર્ટ સિટી કોન્કલેવમાં કોને સર્વશ્રેષ્ઠ સ્માર્ટ સિટીનું સ્થાન મળ્યું છે તો રાઈટ આન્સર છે મિત્રો ઇન્દોરને ઇન્દોર આમાં નંબર વન રહ્યો છે સ્માર્ટ સિટી કોન્ક્લેવમાં ઇન્દોર નંબર વન છે સુરત નંબર ટુ છે અને આગ્રા નંબર ત્રણ છે એ સારમાં કોને ઇન્ટેલ ઇન્ડિયાના અધ્યક્ષ નિયુક્ત કરાયા તો ઇન્ટેલ ઇન્ડિયાના નવા અધ્યક્ષ બની ગયા છે મિત્રો ગોકુલ સુબ્રમણ્યમ બરાબર ગોકુલ સુબ્રમણિયમ ઇન્ટેલ ઇન્ડિયાના નવા અધ્યક્ષ નિમણૂક કરાયા તો વિદ્યાર્થી મિત્રો આ કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કઈ કંપનીએ ભારતમાં ભૂકંપ ચેતવણી સેવા શરૂ કરી ગૂગલ રાઈટ આન્સર હતું ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં એમએસ એસ સ્વામિનાથનનું નિધન થયું છે તેઓ કોણ હતા એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું ફ્રેન્ડ વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી આ વિડીયો સાથે જય હિન્દ